સાવરકુંડલાના સાકરપરા ગામે વીજળી પડી હતી. સાકરપરાની સીમમાં માલઢોર ચરાવતા માલધારી પર વીજળી પડી હતી. વયોવૃદ્ધ માલધારીનું વીજળી માથે પડતા મોત થયું હતું. કમોસમી વરસાદના કાળા કહેર સાથે વીજળી ખાબકતા માલધારીનું મોત નિપજ્યું હતું. મૃતક માલધારીનું નામ કચરાભાઈ ભાભાભાઈ પડસલિયા રહ્યું છે. અનુભાઈ પોપટભાઈ પાગડા સાકરપરા સરપંચ. આ ભાઈને વીજળી પડી 4 વાગે એટલે તરત જ મારે ફોન આવ્યો કે વીજળી પડી છે. ભાગ્યાનો ફોન ગરધણીમાં જ ગયો, ગરધણીનો ફોન એના છોકરામાં જ ગયો, એના છોકરાનો ફોન મારીમાં થયો. એટલે એણે કીધું આ ઘટના બની છે, અહીંયા બોલતા નથી દાદા, ભાગ્યો અહીંયા પહોંચી ગયો. એટલે અમે તરત રિક્ષા લઈને ગયા અને લઈને આવ્યા અને અહીંયાથી અહીંયા પોતાના સિવલમાં લઈને આવ્યા છે. સમગ્ર ઘટના છે એ કેટલા વાગે બનાવી? 4 વાગે જોરદાર કડાકો છો અહીંયા ખેતરમાં ઢોર સારતા. પ્રવીણભાઈ બાબુભાઈ સાવજ મારું નામ છે. સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખની જવાબદારી છે. થોડી વાર પહેલાં સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાનો મને કોલ આવ્યો કે સાકરપરા મુકામે એક વીજળી પડવાથી એક ભાઈને ઈજા થઈ છે, તો તમે તાત્કાલિક એ લોકોને લઈને હોસ્પિટલ આવે સિવિલમાં સાવરકુંડલા. તો અમે સાવરકુંડલાના તાલુકાના પ્રમુખ જીવનભાઈ કિશોરભાઈ બુહા સહિતના અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાની ટીમ અહીંયા હાજર છે. પરંતુ અહીંયા આવ્યા પછી ખબર પડી કે જે વ્યક્તિને વીજળી પડવાથી તેઓનું દેહાંત થયેલું છે અને ડૉક્ટરની ટીમને તાત્કાલિક બોલાવી, પોલીસ સ્ટેશનોના કર્મચારીને બોલાવી અને આગળની પ્રોસેસ અહીંયા અમે અત્યારે કરાવી રહ્યા છીએ. વહેલી તકે તેઓના પીએમની બધી પ્રોસેસ થઈ જાય અને તેમના પરિવારને એમનું ડેડ બોડી મળી જાય તેના માટેની વ્યવસ્થા કરાવી છે. જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડગઢ સાવરકુંડલા.